हेलो विद्यार्थी मित्रों, विषय कलोल चैप्टर नंबर 2 दादा खोवाया छे। विद्यार्थी मित्रों, चैप्टर नंबर 2 આપણે આગળના લેક્ચરની અંદર ચોપડીની અંદર પૂર્ણ કરી ગયા। હવે આપણે આ ચેપ્ટરમાંથી આ રીતના પણ પ્રશ્નો પૂછાઈ શકે છે। હું તમને આ સ્વાપોથીમાંથી પ્રશ્નો કરાવું છું, પણ તમારી પાસે સ્વાપોથી નથી એટલે તમારે આ પ્રશ્નો બુકમાં લખવાના છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, કોઈએ પણ સ્વાપોથી લેવાની નથી, પરંતુ આ હું વધારાનું તમને સમજવા માટે કરાવું છું। જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૂચના આપેલી છે કે નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં લખો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્નો આપેલા છે, તેમના વાક્યોના જવાબ આપણે એક એક વાક્યની અંદર લખવાના છે। તો પહેલો પ્રશ્ન છે, આનંદ મેળો ક્યાં હતો? આનંદ મેળો વાત્રક નગરમાં હતો। વિદ્યાર્થી મિત્રો, તમારા બુકની અંદર પહેલો પ્રશ્ન કરી લખો। સૌપ્રથમ સૂચના મારો કે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો, લખાઈ જાય। પછી પ્રશ્ન નંબર 1 કરીને લખો કે આનંદ મેળો ક્યાં હતો। નીચે એરો મારીને લખો કે આનંદ મેળો વાત્રક નગરમાં હતો। આનંદ મેળો વાત્રક નગરમાં હતો, લખાઈ ગયું। તેમના પછી નીચે બીજો પ્રશ્ન, યજ્ઞના દાદાનું નામ શું હતું? વિદ્યાર્થી મિત્રો, યજ્ઞના દાદાનું નામ શું હતું? તો યજ્ઞના દાદાનું નામ ત્રિકમદાસ હતું। તો નીચે એરો મારો અને લખો કે યજ્ઞના દાદાનું નામ ત્રિકમદાસ હતું। લખાઈ ગયું। તેમના પછી ત્રીજો સવાલ જવાબ, ત્રીજો પ્રશ્ન આપેલો છે કે યજ્ઞને ઊભો રાખી દાદા શું લેવા ગયા હતા? વિદ્યાર્થી મિત્રો, દાદા યજ્ઞને ઊભો રાખીને શું લેવા માટે ગયા હતા? તો કે ટિકિટ લેવા માટે ગયા હતા। નીચે એરો મારીને તેમનો જવાબ લખો કે યજ્ઞને ઊભો રાખીને દાદા ટિકિટ લેવા ગયા હતા। લખાઈ ગયું। તેમના પછી ચોથું, દાદા કોને શોધતા હતા? વિદ્યાર્થી મિત્રો, કોણ ખોવાઈ ગયું હતું મેળાની અંદર? તો કે યજ્ઞ। તો દાદા કોને શોધતા હતા? યજ્ઞને। નીચે એરો મારીને લખો, દાદા યજ્ઞને શોધતા હતા। સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? હવે આગળ જોઈએ આપણે। તેમના પછીનો પ્રશ્ન છે પાંચમો, કે પોલીસ અંકલે યજ્ઞને શું શું ખાવાનું કહ્યું? વિદ્યાર્થી મિત્રો, પહેલા સવાલ લખો કે પોલીસ અંકલે શું શું ખાવાનું કહ્યું યજ્ઞને? વિદ્યાર્થી મિત્રો, પોલીસ અંકલે યજ્ઞને શું શું ખાવા માટેનું કહ્યું હતું? તો કે આઈસ્ક્રીમ અને ગરમ ગરમ ચણાચોર ખાવા માટેનું કહ્યું હતું। તો આપણે લખીશું કે પોલીસ અંકલે યજ્ઞને આઈસ્ક્રીમ અને ગરમ ગરમ ચણાચોર ખાવાનું કહ્યું।
लखाई गयु। विद्यार्थी मित्रों हवे तेमना पछे आपणे खाली जग्या लखीशुं। सूचना मारो के योग्य विकल्प पसंद करी खाली जग्या पूरो। विद्यार्थी मित्रों खाली जग्या आपणे बुक में लखवानी छे। जो अहीं पहली खाली जग्या आपेली छे कि यज्ञ खाली जग्या सोसायटी में रहेतो हतो। तो विद्यार्थी मित्रों अहीं विकल्प आपेला छे आशीष के आई। तो यज्ञ कई सोसायटी में रहेतो हतो? आशीष सोसायटी में। तो अहीं आपणे खाली जग्यानी अंदर लखीशुं आशीष। તમારા બુકની અંદર ખાલી જગ્યા લખજો કે યજ્ઞ ખાલી જગ્યા સોસાયટીમાં રહેતો હતો, ખાલી જગ્યાની અંદર આવશે આશીષ। લખાઈ જાય એમના પછી બીજી ખાલી જગ્યા કે યજ્ઞ ખાલી જગ્યાની દુકાને ઊભો રહ્યો। વિદ્યાર્થી મિત્રો આ તમારી વિકલ્પો આપેલા છે તે તમારે બુકની અંદર લખવાના નથી, ખાલી જગ્યા જ લખવાની છે। તો યજ્ઞ આઈસ્ક્રીમની દુકાને ઊભો રહ્યો કે રમકડાની દુકાને ઊભો રહ્યો? તો યજ્ઞ રમકડાની દુકાને ઊભો રહ્યો। તો ખાલી જગ્યાની અંદર શું આવશે વિદ્યાર્થી મિત્રો? રમકડા। અહીંયા લખીશું આપણે રમકડા। પહેલામાં આશીષ, બીજામાં રમકડા। ત્રીજી ખાલી જગ્યા યજ્ઞએ ખાલી જગ્યા ખાવાની જીદ કરી। વિદ્યાર્થી મિત્રો યજ્ઞએ શું ખાવાની જીદ કરી હતી? ચોકલેટ કે આઈસ્ક્રીમ? આઈસ્ક્રીમ। તો અહીં ખાલી જગ્યાની અંદર આવશે આઈસ્ક્રીમ। વિદ્યાર્થી મિત્રો સાથે તમે બુકની અંદર લખતા જાજો। ચોથી ખાલી જગ્યા ખેલ બતાવનાર ખાલી જગ્યા લઈને આવ્યો। વિદ્યાર્થી મિત્રો જે યજ્ઞ ઊભો હતો ત્યાં ખેલ બતાવનાર આવ્યો, તે શું લઈને આવ્યો? સાયકલ કે મોટરસાયકલ? તો મોટરસાયકલ। અહીંયા આપણે લખીશું મોટરસાયકલ। વિદ્યાર્થી મિત્રો એટલું બુકમાં લખાઈ ગયું, હવે તેમના પછીની પાંચમી ખાલી જગ્યા આગળ જોઈએ। અહીંયા પાંચમી ખાલી જગ્યામાં આપેલું છે ખાલી જગ્યા અને યજ્ઞ ધીરે ધીરે ચાલતા હતા। એમાં વિકલ્પની અંદર આપેલું છે પોલીસ અંકલ કે અને દાદા? તો ખાલી જગ્યાની અંદર કોણ આવશે? પોલીસ અંકલ અને યજ્ઞ ધીરે ધીરે ચાલતા હતા કે દાદા અને યજ્ઞ ધીરે ધીરે ચાલતા હતા? તો આપણે વાંચ્યું હતું, વાર્તા સમજી હતી ત્યારે આવ્યું હતું કે યજ્ઞ ખોવાઈ ગયો પછી તે પોલીસ અંકલને મળ્યો હતો। તો યજ્ઞને તેમના દાદા નહોતા મળતા અને પોલીસ અંકલ પણ તેમના દાદાને ગોતતા હતા, એટલા માટે પોલીસ અંકલ અને યજ્ઞ ધીમે ધીમે ચાલતા હતા। તો ખાલી જગ્યાની અંદર આવશે પોલીસ અંકલ। લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? આજના લેક્ચરમાં આપણે એટલું શીખીશું, હવે આગળનું આપણે આગળના લેક્ચરની અંદર શીખીશું।
યોગ્ય વિદ્યાર્થી મિત્રો